હવે સ્વાધ્યાયનો 2.5 આ એક્ઝામ્પલ આપણે ધરાવલો હતો, પરંતુ તેમાં પ્રકાશની ઝડપ 3×10^8 દીધેલી હતી. એક્ચ્યુઅલી તમને કેટલું આપેલું છે, આપણે એક્ઝામ્પલ વાંચીએ કે લંબાઈનો નવો એકમ પસંદ કરવામાં આવે કે શૂન્ય પ્રકાશમાં પ્રકાશની ઝડપ એક એકમ, અહીંયા શબ્દ શું આપેલો છે, ઝડપ એક એકમ આપેલું છે. એટલે ઝડપ એટલે કોની કિંમત કહેવાય, v એક એકમ શબ્દ આપેલું છે. એક્ચ્યુઅલી મીટર પર સેકન્ડ હોવું જોઈએ, પણ અહીંયા યુનિટ આપેલો નથી. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા, પ્રકાશ સૂર્યમાંના કિરણ સૂરજમાંથી નીકળતું કિરણ પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે, 8 મિનિટ અને 20 સેકન્ડ, એટલે સમય એટલે આપણે ટી કહીએ, કેટલી છે, 8 મિનિટ + 20 સેકન્ડ. તો મિનિટ ને સેકન્ડ માં ફેરી દો તો 8×7 બરાબર વત્તા 20, એટલે 8 મિનિટ ને સેકન્ડ માં ફેરી દીધું એટલે કેટલા થાય, 480×20 એટલે કેટલા, 500 સેકન્ડ. ચાલો શોધવાનું શું છે, તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો, અંતર શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે, સદિશ રાશિ માટે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે વેગ એટલે v બરાબર અંતર ભાગ્યા સમય. માટે અંતર શોધવાનું છે બરાબર વેગ ગુણ્યા સમય. ચલો વેગ કેટલો આપેલો છે, એક એકમ આપેલો છે, આપણે ત્યાં કેટલું લખ્યું હતું, 3×10^8, પરંતુ અહીંયા એક એકમ શબ્દ આપેલો છે એટલે અહીંયા લખવાનું 1×સમય 500, તો કેટલો આવશે, 500 એકમ આવશે. કેમ કે અહીંયા આપણને એકમ શબ્દ આપેલો છે. એક્ચ્યુઅલી જોવા જઈએ તો અહીંયા મીટર પર સેકન્ડ આપેલું હોય તો અહીંયા આપણે લખીએ મીટર બરાબર, અહીંયા શું શબ્દ આપેલો છે, એકમ આપેલો છે, આપણે અહીંયા શું લખવાનું, એકમ લખવાનું છે બરાબર. દાખલો ઉતારી લો, હવે 2.7. એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે, કેટલા અવલોકન કરે છે, 20 અવલોકન એ નોંધે છે, અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 મિલીમીટર છે. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. ચાલો આપણે શું આપી છે, મોટવણી આપી છે, કેટલી આપી છે મોટવણી, 100 મોટવણી આપી છે બરાબર, 100 મોટવણી આપી છે. અવલોકનની સંખ્યા કેટલી છે, 20 બરાબર. માઇક્રોસ્કોપમાં દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ એટલે પ્રતિબિંબ બરાબર, માઇક્રોસ્કોપમાં આપણે એનું પ્રતિબિંબ જોઈએ ને, એટલે પ્રતિબિંબ જાડાઈ કહેવાય. કેટલી છે, 3.5 મિલીમીટર. તો વાળની અંદાજિત જાડાઈ, અંદાજિત જાડાઈ એટલે સાચી જાડાઈ બરાબર, પ્રતિબિંબ જાડાઈ આપેલી છે, સાચી જાડાઈ આપણે શોધવાની છે. તો તમે 10મા ધોરણમાં આ ભણી ગયા છો, શું ભણી ગયા છો, મોટવણી, કિરણ પ્રકાશ શાસ્ત્રમાં મોટવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ, મોટવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ, ઊંચાઈની જગ્યાએ અહીંયા શું છે, જાડાઈ, ના છેદમાં વસ્તુ, વસ્તુ એટલે એ સાચી જાડાઈ, વસ્તુ ઊંચાઈ અથવા સાચી જાડાઈ, વસ્તુ જરાય લખે તો પણ ચાલે અને સાચી જરાય લખે તો પણ ચાલે, સાચી જરાય. તો સાચી જરાય શું કરવાની છે, શોધવાની છે. તો સાચી જરાય ક્યાં જશે, ઉપર, સાચી જરાય ઉપર,
પ્રતિબિંબ જરાયના છેદમાં મોટવણી. ચાલ કેટલી છે? 3.5 ભાગ્યા 100. મોટવણી 100 છે ને, આ 3.5 અને 100 એટલે કેટલા થાય? 0.035 મિલીમીટર. કારણ કે આ એકમમાં કોઈ ફેરવેલો નથી એટલે એની સાચી જરાય આટલી છે, પરંતુ માઇક્રોસ્કોપમાં આપણે 3.5 મિલીમીટર જેટલી દેખાય છે એટલે કેટલી? 100 ગણી મોટી થાય છે. આના કરતાં 100 ગણી આપણને મોટી દેખાય છે, કારણ કે માઇક્રોસ્કોપ છે એ નાની વસ્તુને મોટી બતાવે છે. બરાબર, દાખલો ગણી લો. હવે સ્વાધ્યાયનો 2.9, એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર ક્ષેત્રફળને આવરી લે છે. અને સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રફળ આપેલું છે એટલે વસ્તુનું ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? વસ્તુનું ક્ષેત્રફળ, સાચું ક્ષેત્રફળ અથવા વસ્તુનું ક્ષેત્રફળ કેટલું છે? 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. આ સ્લાઇડને પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ એટલે પડદા પર શું રચાય? એનું પ્રતિબિંબ રચાય એટલે પ્રતિબિંબ ક્ષેત્રફળ કહેવાય. પડદા પર શું રચાય? પ્રતિબિંબ રચાય. આ પડદો છે ને, કોઈ પણ પડદા પર પ્રતિબિંબ રચાય ને, એટલે પડદા પર શું રચાશે? પ્રતિબિંબ. એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ શું આવ્યું? 1.55 મીટર સ્ક્વેર. આ સેન્ટીમીટર ના મીટર તો એને સેન્ટીમીટરમાં ફેરવી દઈએ તો શું થાય? 1.55 ગુણ્યા 100 બરાબર. મીટર ને 1 મીટર એટલે 100 સેન્ટીમીટર ને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે 100 સેન્ટીમીટર. પરંતુ અહીંયા શું છે? મીટરનો વર્ગ છે, તો આ સેન્ટીમીટરનો વર્ગ કરવો હોય તો આ જે ફેરવ્યું એનો પણ શું થાય? વર્ગ થાય. બરાબર, એટલે શું થશે? 1.55 ગુણ્યા 10^2 કહેવાય. 100 એટલે થાય ને, એટલે શું થાય? 1.55 ગુણ્યા 10^4 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો આગળ વાંચીએ. તો પ્રોજેક્ટ અને પડદાની ગોઠવણીનું રેખીય મોટવણી શું થશે? રેખીય મોટવણી શોધવાનું છે. રેખીય મોટવણી શોધવાનું છે એટલે આપણે મોટવણી શોધવાનું છે. આપણે જે મોટવણી પ્રતિબિંબ ઊંચાઈ છે વસ્તુ ઊંચાઈ આવે ને એ આપણે શોધવાનું છે. ચાલો રેખીય મોટવણી અથવા આપણે સૂત્ર અત્યારે જ બોલી ગયા. શું બોલી ગયા? રેખીય મોટવણીનું સૂત્ર શું બોલી ગયા આપણે? બોલો, યાદ છે કે પ્રતિબિંબ ઊંચાઈ અથવા પ્રતિબિંબ જાડાઈ એના છેદમાં વસ્તુ જાડાઈ ભણી ગયા ને? ચાલો તો આપણે ભણી રહી. તો મોટવણી જગ્યા આપણે લખીએ રેખીય મોટવણી અથવા મોટવણી બરાબર પ્રતિબિંબ, બરાબર પ્રતિબિંબ જાડાઈ લખી દે. ચાલો જાડાઈ ના છેદમાં વસ્તુ જાડાઈ બરાબર. અહીંયા તો શું છે? ક્ષેત્રફળ છે બરાબર. એટલે બંને બાજુ શું કરવું પડે? તમારે વર્ગ કરવું પડે. એટલે રેખીય મોટવણી નો વર્ગ બરાબર પ્રતિબિંબ જાડાઈનો વર્ગ ના છેદમાં વસ્તુ જાડાઈનો વર્ગ. ચાલો માટે આ પ્રતિબિંબ જાડાઈનો વર્ગ શું થશે? પ્રતિબિંબનું ક્ષેત્રફળ. કારણ કે ક્ષેત્રફળ એકમ મીટર સ્ક્વેર ને, સેન્ટીમીટર સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર. એટલે આ વર્ગ થઈ ગયો. આજે પ્રતિબિંબ જાડાઈનો વર્ગ એટલે જાડાઈ સમાન મપાય સેન્ટીમીટર કે મીટરમાં, તો મીટર નો વર્ગ થાય. એટલે મીટર નો વર્ગ એકમ કોનો? ક્ષેત્રફળ. સમજ પડે છે? પ્રતિબિંબની જાડાઈનો વર્ગ બરાબર, જાડાઈનો એકમ શું છે? મીટર અથવા સેન્ટીમીટર, તો સમજી લો કે મીટર છે બરાબર. હવે મીટર છે તો મીટરનો વર્ગ છે, તો મીટરનો વર્ગ એકમ કોનો છે? જો ક્ષેત્રફળનો છે. કોનું ક્ષેત્રફળ છે? પ્રતિબિંબનું. તો અહીંયા લખવાનું પ્રતિબિંબનું ક્ષેત્રફળ ના છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ.
ચાકી વન મૂકી દઈએ. પ્રતિબિંબ ક્ષેત્રફળ કેટલું છે? 1.55 ગુણ્યા 10^4 ઘાત ભાગ્યા વસ્તુ નું ક્ષેત્રફળ કેટલું છે? 1.75. બરાબર. તમારે અહીંયા શું છે? રેખીય મોટાઉણીનો વર્ગ છે. બરાબર. ચલો વર્ગ કાને આ બસ રહી જાય. વર્ગ મોટા આપણે જોઈએ શું? રેખીય મોટાઉણી. એટલે આપણે શું કરીએ? માટે રેખીય મોટાઉણી બરાબર અહીંથી મેં વર્ગ કાઢીને આ બાજુ સુધી જાય વર્ગમૂળ 1.55 ગુણ્યા 10^4 ઘાતના છેદમાં 1.75. તમારે શું કરવાનું? અહીંયા હું જવાબ બતાવી દઉં. રેખીય મોટાઉણી બરાબર તમારે શું કરવાનું? 1.55 ભાગ્યા 1.75 કેટલો જવાબ આવે તે લખવાનું છે. બરાબર. ગુણ્યા 10^4 ઘાત બરાબર 1.55 ભાગ્યા 1.75 અહીંયા જવાબ આવે તે લખવાનું. ગુણ્યા 10^4 ઘાત. ચાલો અહીંયા જે જવાબ આવ્યો તેનું તમે વર્ગમૂળ કાઢજો અને 10^4 ઘાત નું વર્ગમૂળ કેટલું? 10^2 ઘાત. ખ્યાલ આવે? 10^4 ઘાત છે એનું વર્ગમૂળ કેટલું? 10^2 ઘાત. અહીંયા જે સંખ્યા આવી એનું વર્ગમૂળ કાઢજો. બરાબર. આ રીતે આપણે રેખીય મોટાઉણી શોધી શકીએ. બરાબર. તમે નોટમાં લખી લો. હવે સાઠક અંક નક્કી કરો. એ તમારે જાતે કરવાનું છે. બરાબર. 1, 2, 3, 4, 5 અને 6 તમને આપેલા છે. તમારી પાસે સાઠક અંકના 5 નિયમો અમે તમને શીખવેલા છે. બરાબર. શૂન્ય સિવાયની સંખ્યા બધી જે સાર્થક અંકમાં ગણાય વચ્ચે શૂન્ય પેપર સાર્થક અંકમાં ગણાય એવું નિયમ તમને ઘણા બધા શીખવેલા છે. બરાબર. તો એ નિયમનો ઉપયોગ કરી તમારે અહીંયા સાર્થક અંકની સંખ્યા કેટલી લખવાની છે? ધારો કે આ છે તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી? 1. ડાબી તરફના શૂન્યને ગણવાના નથી, સંખ્યા પોઈન્ટ વાઈઝ છે. તે જ પ્રમાણે આ બધા તમારે લખવાના છે. બરાબર. હવે સ્વાધ્યાયનો 2.11. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે 4.234, 1.005 મીટર અને 2.01 સેન્ટીમીટર છે. તમને 2 મીટરમાં આપેલું છે એકમ અને 1 સેન્ટીમીટરમાં આપેલું છે. બરાબર. લંબાઈ 4.234 મીટર, પહોળાઈ 1.005 મીટર, જાડાઈ h 2.01 સેન્ટીમીટર. 100 વડે ભાગો ને સેન્ટીમીટર મીટરમાં ફેરવા માટે 100 વડે શું કરવાનું? ભાગવાનું. સમા ફેરવાઈ ગયું. મીટર કેટલા થશે? 0.0201 મીટર થશે. સાર્થક અંકને ધ્યાનમાં રાખી તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધો. તકતી આ પ્રમાણે આવશે. આ પ્રમાણે તકતી આવશે. ચાલો ક્ષેત્રફળ કશું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ, પછી આ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ, પછી પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને લંબાઈ ગુણ્યા શું થયું? ઊંચાઈ. 3 થયું. તે જ પ્રમાણે પાછળની સાઈડ પણ આવશે. એટલે ક્ષેત્રફળ કેટલું આવશે? 2 વખત આવશે. શું આવશે? તો તકતીનું ક્ષેત્રફળ આગળ 2 વખત આવશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ, પછી પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને પછી લંબાઈ ગુણ્યા ઊંચાઈ. તે જ રીતે પાછળ આવશે. આગળની સાઈડ આવ્યું છે એ રીતના પાછળની સાઈડ પણ આવશે. ખ્યાલ આવે? એટલે 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2 વખત પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને 2 વખત ઊંચાઈ ગુણ્યા લંબાઈ. કિંમત તમારે મૂકી દેવાની અને સાર્થક અંકને ધ્યાનમાં લેવાનું છે. એકમ શું આવશે? મીટર સ્ક્વેર આવશે. સાર્થક અંકને ધ્યાનમાં લેવાનું. ચલો તેમાં જોઈએ આપણે. આમાં પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 1, 2 ને 3. આમાં પોઈન્ટ પછી 1, 2 ને 3.
આમાં પોઈન્ટ પછી 1 અને 2 અને ઓછી સચોટ વેલ્યુ કઈ આ થઈ અને એમાં સાર્થક અંક કેટલા કેટલા સાર્થક અંક છે 3 છે 1 2 અને 3 તો આનો જવાબ 3 ડિજિટ હુંડી તમારે કરવાનું છે 3 ડિજિટ પર તમારો જવાબ આવવો જોઈએ કિંમત મૂકી દેવાનું ગુણાકાર કરવાનો તો કેટલા ડિજિટ સાર્થક અંક 3 ડિજિટ હુંડી તમારે જવાબ સ્વીકારવાનો છે પછી જોઈએ આપણે તકતીનું કદ કદ તો આપણે ખબર સીધું જ લઈ લેવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કિંમત મૂકી દેવાનું જવાબ આવશે એ શું આવશે મીટરનો ઘન એમાં પર કેટલા ડિજિટ હુડી કરવાનું છે તમારે 3 ડિજિટ હુડી જવાનું છે બરાબર લંબાઈ દેખાય તો આનો જવાબ તમને કહી દઉં કે ભાઈ 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201 કેલ્ક્યુલેશન કરી દે જોજો શું છે 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201 તો જવાબ આવે છે 0.8552 0.085552 ચાલ કેટલા ડિજિટ સુધી જવાનું છે સાર્થક અંક 3 સુધી તો આપણે 1 2 અને 3 કરી નાખવાનો અંક કયો 2 એ 2 5 કરતા કેવો છે નાનો છે એટલે કઈ કરવાનું નથી એડ કરવાનું જે આ સંખ્યા તમારે લખી દેવાની ખ્યાલ આવે છે એ જ પ્રમાણે તમે અહીંયા પર ગણતરી કરવાની છે બરાબર જાતે જ ગણતરી કરી લેજો જોઈએ 2.12 પ્રોવિઝન સ્ટોર તુલા વડે માપેલા એક બોક્સનું દળ 2.3 કિલોગ્રામ મળે છે બોક્સનું દળ કેટલું છે 2.3 કિલોગ્રામ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામના બે ટુકડા મૂકવામાં આવે છે આ બે ટુકડા મૂકવામાં આવે છે તો યોગ્ય સાર્થક અંક સુધી બોક્સનું કુલ દળ અને બંને ટુકડાનો દળનો તફાવત શોધો હવે તમે જુઓ તો આ બે દર સામા છે ગ્રામમાં છે અને બોક્સનો દર સામા છે કિલોગ્રામમાં તો આપણે એને પર ગ્રામમાં ફેરવી દે બોક્સને આપણે કેપિટલ એમ કહીએ અને એનો દર 2.3 કિલોગ્રામ તમને બતાવેલું છે M1 ને M2 બે ટુકડા છે એનું એનો દર કેટલું છે 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ આપેલું છે તો જોઈએ બોક્સનું દરને આપણે શું કહીએ કેપિટલ M ચાલ કેટલું આપ્યું છે 2.3 કિલોગ્રામ એને ગ્રામમાં આપેલું કારણ કે બાકીના બે ગ્રામમાં છે એટલા માટે એટલે કેટલા થાય 2.3 ગુણ્યા કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા 1000 વડે ગુણવા પડે એટલે કેટલા થાય 2300 ગ્રામ છે ચાલો એમ વન તો ગ્રામમાં છે 20.15 ગ્રામ એમ ટુ સામા છે ગ્રામમાં છે કેટલું છે 20.17 ગ્રામ ચાલો તો પહેલું શું શોધવાનું છે કુલ બોક્સનું કુલ દર બોક્સનું કુલ દર બરાબર એમ વત્તા એમ વન વત્તા એમ ટુ ચાલો એમ કેટલા છે 2300 વત્તા 20.15 વત્તા 20.17 સરવાળો કરો તો 2340.15 ને 17 એટલે 32 સાર્થક અંકને ધ્યાનમાં લેવાનું છે ચાલો સાર્થક અંકને ધ્યાનમાં લેવું તો શું થાય છે અહીંયા સાર્થક પોઈન્ટ પછી એક ડિજિટ છે અહીંયા પોઈન્ટ પછી બે અને પોઈન્ટ પછી અહીંયા બે એટલે આ ઓછી કેવી કહેવાય ઓછી સચોટ વેલ્યુ કહેવાય બરાબર તો આપણે 2.3 માં ફેરવી દઈએ તો શું થાય તો 1 2 3 એટલે 2.3 લખવા તો 1 2 ને 3 ત્રણ ડિજિટ માં આ બાજુ ખસો એટલે 10 ની કેટલી ઘાત લખાય ડાબી બાજુ ખસો એટલે +3 ઘાત લખાય આટલા ગ્રામ ચલાવે છે એટલે 2.3 ગ્રામ એમાં એમાં કેટલા છે સાર્થક અંક કેટલા બે આપણે ક્યાં સુધી જવાનું બે સાર્થક સુધી જ જવાનું કરી નાખવાનો અંક કયો 4 4 એ શું છે 5 કરતા નાનો લાગણી સંખ્યામાં કઈ કેર કરવાનું નથી બીજું ટુકડાનો તફાવત છે એમાં બોક્સને ગણવાનું નથી બી શું છે ટુકડાનો
તફાવત, ટુકડાનો તફાવત. ચાલો તફાવત એટલે મોટું પદ, મોટા અંતરમાં નાનું અંતર બાદ કરવાનું. એટલે 20.17 માઇનસ 20.15 તો કેટલો જવાબ આવે? 0.02. બરાબર. તો અમારો સાથક એક જ છે એટલે જરૂર નથી. તમે શૂન્ય મૂકો તો કદાચ બે થઈ જાય આ રીતે. બરાબર. આપણે બે ડિજિટ ઉડી જવાના કે નહીં એટલે તમારો જવાબ આટલો આવવો જોઈએ. બરાબર. એટલે આટલા ગ્રામ. પણ આપણે તો આપણને કેટલા સાથક અંક જોઈએ? બે જોઈએ. એટલે શું કરવાનું? 0.020. બરાબર. એમાં સાથક અંક કેટલા છે? બે. પણ બે ઉડી જવાનું છે ને એટલા માટે ખ્યાલ આવે છે. સરવાળા અને બાદબાકીના દાખલા છે પરંતુ ખાસ અગત્યનું શું છે એમાં? સાર્થક અંક છે. બરાબર. ઉતારી લો. હવે સ્વાધ્યાયનો 2.3 પી બરાબર એ નો ઘન બી નો વર્ગ વર્ગમૂળમાં સી અને ડી એ બી સી અને ડી ના પ્રતિશત ત્રુટિ 1%, 3%, 4% અને 2% છે. તો પ્રતિશત ત્રુટિ શોધો. જો ગણતરી કરતા પી નું મૂલ્ય 3.763 મળતું હોય તો કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? ચાલો જોઈએ. તો આપણે પહેલા તો પી નું સૂત્ર લખી દઈએ. પી બરાબર એ નો ઘન બી નો વર્ગ વર્ગમૂળમાં સી છે એટલે સી ની 1/2 લખાય ઇન્ટુ ડી. ચાલો કઈ ત્રુટિ લખવાની? પહેલા તો સાપેક્ષ ત્રુટિ. પી ની શું આવશે? ડેલ્ટા પી ના છેદમાં પી. બરાબર. ત્રણ ક્યાં આવશે? આગળ ડેલ્ટા એ ના છેદમાં એ. બે ક્યાં આવશે? આગળ ડેલ્ટા બી ના છેદમાં બી. ભાગાકાર છે પરંતુ શું આવશે? સરવાળો જ આવશે. 1/2 ક્યાં આવશે? આગળ ડેલ્ટા સી ના છેદમાં સી પ્લસ ડેલ્ટા ડી ના છેદમાં ડી. કારણ કે એની કોઈ ઘાત નથી એટલા માટે બંને બાજુ કેટલા વડે ગુણો? 100 વડે. તો ડેલ્ટા પી ના છેદમાં પી ગુણ્યા 100 બરાબર 3 ડેલ્ટા એ ના છેદમાં એ ગુણ્યા 100 વત્તા 2 ડેલ્ટા બી ના છેદમાં બી ગુણ્યા 100 વત્તા 1/2 ડેલ્ટા સી ના છેદમાં સી ગુણ્યા 100 વત્તા ડેલ્ટા ડી ના છેદમાં ડી ગુણ્યા 100. ચાલો હવે આપણે કિંમત ખબર છે કે એની પ્રતિશત ત્રુટિ કેટલી? એની પ્રતિશત ત્રુટિ કેટલી? 1%. એટલે 3 × 1%. બે. બી ની પ્રતિશત ત્રુટિ કેટલી? કેટલી છે? 3%. પ્લસ 1/2. સી ની પ્રતિશત ત્રુટિ કેટલી? 4%. સી ની પ્રતિશત ત્રુટિ. ડી ની પ્રતિશત ત્રુટિ કેટલી? 2%. એટલે અહીંયા 2 આવશે. ચાલો જવાબ શોધી કાઢ લખી દઈએ. અહીંયા શું આવશે? ડેલ્ટા પી ના છેદમાં પી ગુણ્યા 100 બરાબર 3%. 3 × 3 પછી 6%, પછી 2% અને 2%. એટલે 9 × 2 = 11 અને 2 = 13 = 13%. એટલે કેટલા સાથક અંક છે? 2. એટલે આપણે આ જે મૂલ્ય છે એમના ક્યાં સુધી જવાનું? 2 મૂલ્ય સુધી જ જવાનું. એટલે પી નું મૂલ્ય શું આપેલું છે? મૂલ્ય તમને આપેલું છે 3.763. આપણે કેટલા અહીંયા છે? 13. એટલે 2 છે તો આપણે 2 સુધી જ જવાનું. 1 અને 2. કાઢી નાખવાનો અંક કયો? 6. 5 કરતા મોટો એટલે એડ કરી દેવાનો. બરાબર. સરળ એક્ઝામ્પલ છે, ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દેવો. નોટમાં તમે તમારી નોટમાં ઉતારી લો. અને બીજું કે આવતી 29 અને 30 તારીખ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 નું તમારી એકમ કસોટી લેવાની છે. બરાબર. ગુજરાત બોર્ડ દ્વારા. તો એકમ કસોટીમાં તમારે મંગળવાર સુધીમાં હું તમારા ચેપ્ટર પતાવી દેવા, તમારે બધું જ તૈયાર કરવાનું છે. પહેલા ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાશે એટલે પહેલા ચેપ્ટરમાંથી એમસીક્યુ તૈયાર કરવાના છે. બીજા ચેપ્ટરમાંથી થિયરી પણ તમને તમારે તમે લખી હશે અને દાખલા પણ તમે ગણ્યા હશે. પણ મોટે ભાગે દાખલા વધારે પૂછાય છે. બરાબર. એટલે તમારે દાખલા પણ કમ્પ્લીટ તૈયાર કરવાના છે. 2.13 થઈ ગયા છે, આપણે 2.22 સુધી પહોંચવાનું છે.
બરાબર, એટલે તમે બરાબર તૈયારી કરજો. નહીં સમજ પડે તો વોટ્સએપ પર વોટ્સએપ પર તમે મને મેસેજ મોકલાવી શકો, અથવા યુટ્યુબ પર કોમેન્ટ કરીને મને તમે સોલ્યુશન એનો લાવી શકો. બરાબર, થેન્ક યુ.